अशे आदूर बेगी मानवनी काया, अशे आदूर बेगी मानवनी काया, ओ थशे आदूर बेगी मानवनी काया। ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया। मृत जगतनी मृत अभिलाषा, मृत अभिलाषा, मृत अभिलाषा, ओ मृत जगतनी मृत अभिलाषा, मृत अभिलाषा, मृत अभिलाषा, छोड़ी दे जगनी लाल सा लाल सा, लाल सा लाल सा, ओ छोड़ी दे जगनी लाल सा लाल सा। ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया। पानी जगत ना पानी छे बालखा, पानी छे बालखा, पानी छे बालखा, ओ पानी जगत ना पानी छे बालखा, पानी छे बालखा, पानी छे बालखा, छोड़ी दे दिल नी गेल छा गेल छा, गेल छा गेल छा, ओ छोड़ी दे दिल नी गेल छा गेल छा। वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया। मूर्खो जगत ना भूख्या ने तरस्या, भूख्या ने तरस्या, भूख्या ने तरस्या, ओ मूर्खो जगत ना भूख्या ने तरस्या, भूख्या ने तरस्या, भूख्या ने तरस्या, एवा जीवन मा आशीष कदी नहीं वरस्या, कदी नहीं वरस्या, कदी नहीं वरस्या, ओ एवा जीवन मा आशीष कदी नहीं वरस्या। वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया। ओ मार्ग सत्य जीवन ईसु छे, जीवन ईसु छे, जीवन ईसु छे, ओ मार्ग सत्य जीवन ईसु छे, जीवन ईसु छे, जीवन ईसु छे, ओ आब ईसु पासे जीवन मेळववा, जीवन मेळववा, जीवन मेळववा, ओ आब ईसु पासे जीवन मेळववा। वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया, ओ थशे आदूर बेगी मानवनी काया, थशे आदूर बेगी मानवनी काया, ओ वीरा मारा छोड़ी दे जगनी तू माया, 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 ओ वीरा।
छोड़ी दे जगनी तू माया।
तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार। मुझ पापी नू तारण करवा, मुझ पापी नू तारण करवा, आव्या जग मोझार भाई मने भागे मड़ा छे। ईसु गुरु तारण हार भाई मने भाग्य मया छे। स्वर्ग छोड़ी प्रभु जग माव्या, टाळवा कलंक केरो भार। ओ, स्वर्ग छोड़ी प्रभु जग माव्या, टाळवा कलंक केरो भार। जग ने देखी दयाले, पापी जग ने देखी दयाले, अनेक की धा उपकार भाई मने भागे मया छे। ईसु गुरु तारण हार भाई मने मयाचे। जे जन आश ईसु पर राखे ते पामशे उठार। जे जन आश ईसु पर राखे ते पामशे उठार। कहे विश्वासी गुरु गुण गाए, कहे विश्वासी गुरु गुण गाए, ई सुनो बोलो जयकार भाई मने भाग्य मया छे। ईसु गुरु तारण मने भाग्य मया छे, भाई मने भाग्य मया छे, भाई मने भाग्य मया छे।
ને કહીએ સૌને કેવું મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બા આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ સૌપ્રથમ ઈશ્વર પિતાનો હું આભાર માનું છું, સાથે સાથે ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ ધ રાઇટ રેવ સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બાઇબલ સ્ટડી કરવાને માટે મને તક પૂરી પાડી, સાથે ગુજરાત ડાયોસિસના ઉપાધ્યક્ષ સાહેબ રેવરન મનોજ ગોહિલ સાહેબનો પણ ખાસ રીતે આભાર માનું છું. ગુજરાત ડાયોસિસના સેક્રેટરી સાહેબ રેવરન મનહર ગામેતી સાહેબનો પણ ખાસ રીતે આભાર હું માનું છું. ખજાનચી સાહેબ શ્રી મેહુલ ક્રિશ્ચિયન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગના એરિયાડીન સાહેબ રેવ નિર્મલ ગોહિલ સાહેબનો પણ ખાસ રીતે આભાર માનું છું. બાઇબલ સ્ટડી કરવાને માટે જે મને તક પૂરી પાડી છે તેને માટે આભાર હું અત્યારે ખાસ માની લઉં છું. સાથે અત્યારે બાઇબલ સ્ટડી કરવાને માટે જઈ રહ્યા છીએ ત્યારે
નવા કરારમાંથી યોહાનને લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની 1-11 કલમને આધારે બાઇબલ સ્ટડી આજે કરવાના છે. અહીંયા પ્રભુનું વચન કહે છે, ત્રીજે દાડે ગાલિબના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુની મા હતી. ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોંધ્યા હતા. દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ તેને કહે છે કે ભાઈ, મારે ને તારે શું, મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે કરો. હવે યહૂદીને શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેક માં 2-3 મણ પાણી માય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યા. પછી તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેટે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આરંભ ગાલિબના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યો તેના પર વિશ્વાસ કર્યો. આ પ્રભુના વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે. અત્યારે ખાસ રીતે આ બાઇબલ સ્ટડીમાં આપણે જવા માગીએ છીએ અને જે વચનો વાંચવામાં આવ્યા છે તેના આધારે જે વિષય પસંદ કરવામાં આવ્યો છે તે તો એ છે કે ખ્રિસ્ત જે કંઈ કહે તે કરવું. આધાર વચન તરીકે જે લેવામાં આવ્યું છે યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 5 કલમમાં, ત્યાં 2 ભાગમાં કહેવામાં આવે છે કે ખ્રિસ્ત જે કંઈ તે તમને કહે તે કરો. પ્રભુના વચન માટે આભાર માનીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. બાઇબલ સ્ટડીમાં જતા પહેલા પ્રભુની દોરવણી માગીએ, પ્રાર્થનામાં નમીએ. જીવતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. અત્યારે ખાસ રીતે બાઇબલ સ્ટડી કરવા માટે જઈ રહ્યા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય અમને આપો અને પ્રભુ મને બોલવા માટે તમારી કૃપા આપો. જેટલા પણ પ્રભુ આ બાઇબલ સ્ટડીમાં જોડાયા છે બધાને ખાસ રીતે પ્રભુ તમારા આત્માના સામર્થ્યથી સમજણ આપીને દરેક બાઇબલ સ્ટડી સમજવાને માટે, વચનો સમજવાને માટે તમે કૃપા આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા પવિત્ર પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળવાનો સ્વીકાર કરવા, આમેન. યોહાન લખેલી સુવાર્તા તેના 2 અધ્યાયમાં 1-11 કલમ આપણે વાંચી છે અને એના આધારે થોડો સમય આપણે બાઇબલ સ્ટડી કરવાના છે. અહીંયા જે આપણે જે આધાર વચન ચાવીરૂપ જે કલમમાં આપણને જે જણાવવામાં આવ્યું છે, સુખી અને ઉપયોગી ખ્રિસ્તી જીવન માટેના સોનેરી નિયમ આપવામાં આવ્યો છે અને શું આપણે આપણી સેવા પર ખ્રિસ્તના આનંદ, શાંતિ અને આશીર્વાદનો અનુભવ કરવાની ઈચ્છા રાખીએ છીએ. શું આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે આપણા જીવનની સર્વ બાબતો દ્વારા ખ્રિસ્ત ખુશી થાય? શું આપણે ઈચ્છીએ છીએ કે આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર હંમેશા મળતો રહે? શું આપણે એવું જંકીએ છીએ કે આપણને નવા નવા અને વિશાળ સેવા ક્ષેત્ર એ પ્રાપ્ત થતા રહે? અને શું આપણને દોરવણીની જરૂર છે વાલા? તો પછી ખ્રિસ્ત આપણને જે કંઈ કરવાનું કહે છે તે આપણે કરવાની જરૂર છે. અને જો આપણે આ સોનેરી નિયમને આધીન રહીને જીવન જીવી શકીએ છીએ તો આપણે હંમેશા ખ્રિસ્તની હાજરીથી, ખ્રિસ્તના સામર્થ્યથી અને આશીર્વાદ રૂપી એ મહિમાથી ભરપૂર રહીશું. યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાય 1-11 કલમ આપણે વાંચી ગયા છે. જુઓ કે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે મરિયમ પ્રભુ ઈસુ સંબંધી
કેવો નોનપાત્ર દાવો ત્યાં કરતા આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં એ નોનપાત્ર દાવો એ જ કરે છે કે જે કંઈ તે તમને કહે તે કરો, પછી ભલે ને તે તમારી સમજણ થી વિરુદ્ધ નો હોય તો પણ તમે કરો. કે છે મરિયમ આ વાત કેટલા બધા આત્મવિશ્વાસ સાથે એ કહી રહી છે, કારણ કે ખ્રિસ્ત અજોડ હતા, છે અને આજે પણ રહેશે. ખ્રિસ્ત તો ઈશ્વર પુત્ર છે એ સારી રીતે મરિયમ એ જાણતા હતા. આવો આપણે કેટલીક બાબતો એ સંબંધી વિચાર કરવાના છે. મારો જે પહેલો મુદ્દો છે તે તો એ છે, પહેલી બાબત એ છે કે ખ્રિસ્ત આજે પણ આપણી સાથે વાતચીત કરે છે, આ સત્યનો આપણે સ્વીકાર કરવાનો રહ્યો. હજારો વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે પોતાના શિષ્યો સાથે વાતચીત કરતા એવી જ રીતે તે આપણી સાથે આજે પણ વાતચીત કરે છે. કલમ 7 અને 8, પરંતુ ખ્રિસ્ત કેવી રીતે વાતચીત કરે છે તો ત્યાં એમાં પહેલી બાબત આપણે જોઈએ છે તે તો એ છે કે તે આપણી સાથે અધિકારપૂર્વક વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે અધિકાર નિર્ભય એ વાતચીત કરે છે. લૂકની લખેલી સુવાર્તા 6:47 કલમમાં ત્યાં જણાવે છે, જો ખ્રિસ્ત આપણા પ્રભુ છે તો તમારા અને મારા જીવનમાં અધિકાર ચલાવવાનો સર્વોચ્ચ અધિકાર એ તેમની પાસે છે. અને કોઈ પણ બાબત સંબંધી તે જે કંઈ પણ આપણને જણાવે છે તે અંતિમ નિર્ણય જ હોવો જોઈએ, અંતિમ નિર્ણય જ હોવો જોઈએ. જો આપણે તેમને પ્રભુ તરીકે ઓળખીએ છીએ, પ્રભુ તરીકે જાણીએ છીએ, તો પછી તે જે કંઈ કહે છે એ સંબંધી આપણે કેવી રીતે તેમના પર શંકા લાવી શકીએ. કારણ કે તે જે કંઈ કહે છે તે પોતે જે કંઈ કહે છે તેના અધિકારની રૂએ તે આપણને જણાવે છે. અને તેથી આપણે ઈસુ જે કંઈ કહી રહ્યા છે એ આપણે એ સ્વીકારવાનું જ રહ્યું, એ માન્ય કરવાનું છે અને એ પ્રમાણે આપણે કરવાની વાત આવે છે. બીજી બાબત એમાં જોઈ શકીએ છીએ તો એ છે કે તે આપણી સાથે વ્યક્તિગત રીતે વાત કરે છે. ત્યાં કહેવામાં આવે છે કે જે કંઈ તે તમને કહે તે કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાકરોને વ્યક્તિગત સ્વરૂપે જણાવ્યો હતો અને તેમણે જે કહ્યું હતું એ વાત મહેમાનોને ખબર નહોતી. એવી જ રીતે તે આજે પણ આપણી સાથે વાત કરે છે. આપણે વ્યક્તિગત રીતે પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે, વ્યક્તિગત રીતે આ પ્રભુ આપણને જણાવે છે. આપણી સેવામાં હોઈએ, આપણે જ્યાં કંઈ હોઈએ એ બધામાં આપણે વ્યક્તિગત પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે. અને એ પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે ત્યારે આપણે સ્વીકારવાનું જ રહ્યું. અને ત્રીજી બાબત ત્યાં જણાવે છે તે તો એ છે કે તે આપણી સાથે વિસ્તૃત સ્વરૂપે વાતચીત કરે છે. અને ત્યાં પણ કહે છે કે તે જે કંઈ એ શબ્દ પર ખાસ આપણે ભાર મૂક્યો છે ત્યાં લખવામાં કે જે કંઈ શબ્દ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તે આપણી સાથે નાની નાની બાબતો તેમજ જીવનની મોટી સમસ્યા સંબંધી પણ વાતચીત કરે છે. ખૂટી પડેલા દ્રાક્ષા રસ સંબંધી અને અન્ય બાબતો સંબંધી પણ ત્યાં વાતચીત કરે છે. ખરેખર તો આપણા જીવનો સાથે સંકળાયેલી હોય એવી કોઈ પણ બાબત નથી કે જેના સંબંધે તે આપણી સાથે વાત કરતા નહીં હોય. આપણા જીવનમાં જે કંઈક સંકળાયેલી બાબતો છે એ સંબંધી એ પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે અને એ આપણને વિસ્તૃત સ્વરૂપે વધારે આપણી સાથે વાતચીત કરે છે. અને એ પણ આપણે સ્વીકારવાનું રહ્યું છે કે ખ્રિસ્ત આજે પણ આપણી સાથે એ રીતે વાતચીત કરી રહ્યા છે, એ સત્યને આપણે સ્વીકારવાનું રહ્યો છે. અને ચોથી બાબત એમાં આપણે જોઈએ છીએ કે તે આપણી સાથે વિવિધ માધ્યમો દ્વારા પણ વાતચીત કરે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અન્ય લોકો મારફતે આપણી સાથે વાત કરતા હોય છે, આપણા મિત્રોની ડાપણ યુક્ત અને મદદરૂપ સલાહ મારફતે આપણે કેટલી બધી વાર પ્રભુની વાણી સાંભળતા હોઈએ છીએ. ગલાતીઓનો પત્ર 1:16 એ સૂચવવામાં આવેલ સિદ્ધાંત તો આપણે સ્વીકાર કરવાનો છે, ત્યારે આપણે વાતનો
પણ સ્વીકાર કરવો જોઈએ કે અન્ય ખ્રિસ્તીઓની સલાહ માર્ગે પ્રભુ આપણને ઘણી બધી વાર એ દોરતા હોય છે અને તેથી આપણે જુદી જુદી રીતે આપણી સાથે પ્રભુ આપણે અન્ય માધ્યમો દ્વારા પણ વાતચીત કરે છે અને એ પણ આપણે સ્વીકારવા પડે છે અને એ પણ આપણે આજે પણ પ્રભુ આપણી સાથે વાતચીત કરી રહ્યા છે એ સત્યનો આપણે સ્વીકાર કરીએ અને પાંચમી બાબત ત્યાં લખવામાં છે કે તે આપણી સાથે જોગાનો જોગ વાત કરતા હોય છે એટલે કે આપણા જીવનની રોજિંદી ઘટનાઓ અને આપણા જીવનની પરિસ્થિતિઓ મારફતે એક દ્વાર બંધ થાય તો બીજો દ્વાર ખોલીને પણ તે આપણી સાથે વાત કરતા હોય છે પ્રગટીકરણ પુસ્તક ત્રીજો અધ્યાયની કલમમાં એ બાબત આપણે જોઈએ છે કે આપણે જે કંઈ વાંચીએ છીએ આપણે જે કંઈ સાંભળતા હોઈએ છીએ આપણે જે કંઈ નજરે જોતા હોઈએ છીએ એ બધા જ મારફતે તે આપણી સાથે વાતચીત કરે છે વાલાઓ અને જો આપણે સાંભળીએ છીએ તો તેમની વાણી સાંભળવામાં આપણે નિષ્ફળ ન જઈએ પ્રભુ આપણી સાથે યોગાનુયોગ આપણી સાથે વાતચીત કરી રહ્યા છે પ્રભુની વાણી પ્રભુ આપણી પાસે આવે છે ત્યારે વાલાઓ આપણે વાણી સાંભળવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને એ પ્રભુ આપણી સાથે શું વાતચીત કરી રહ્યા છે એ આપણે સદા આગળ વધવાની જરૂર છે આજે પણ એ પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે આપણી સાથે વાત કરે છે એ સત્ય છે અને એ જોગાનો જોગ વાત કરે છે એ પણ સત્ય છે અને એ આપણે સ્વીકારવાનું રહ્યું છે બીજી બાબત આગળ જોઈએ તો છઠ્ઠી બાબત ત્યાં લખવામાં આવે છે કે તે તેમના વચનો મારફતે આપણી સાથે વાતચીત કરે છે આ એક ખાસ રીત છે કે જેની મારફતે આજે પણ આપણી સાથે પ્રભુ વાત કરે છે યોહાનની વચ્ચેની સુવાર્તા છઠ્ઠો અધ્યાય 63મી કલમમાં એ બાબત આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી વખત આપણે જોઈએ તો સમાચાર પત્રોમાં દૈનિક જે આપણા સમાચાર પત્રો આવે છે એમાં આપણા મહાન કવિઓના લખાણોમાં પણ અને છેલ્લે બહાર પડેલી નવલકથાઓમાં પણ કોઈ પ્રકારના ત્યાં આપણે જોઈએ કે આત્મા અને જીવન ત્યાં એમાં હોતા નથી પ્રભુ તેમના વચનોમાં તથા વચનો મારફતે આપણી સાથે બાઇબલના વચનો મારફતે આપણી સાથે એ અધિપત્ય સહિત વાત કરે છે અધિકારની રૂએ વાત કરે છે પોતાના બાળકોને એ અધિકારની રૂએ વાત કરે છે અને આપણે જેને તેમની વાણી સ્વરૂપે માની લઈએ છીએ એવી કોઈ પણ બાબત કે જે તેમના વચનની વિરુદ્ધ છે જે તેમના વચનની વિરુદ્ધ છે તે તો ખરેખર તેમની વાણી હોતી જ નથી ઘણી બધી વખત આપણે એ માની લઈએ છીએ વાલો આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણી સાથે પ્રભુનું વચન દ્વારા આપણી સાથે પ્રભુ વાતચીત કરી રહ્યા છે પ્રભુની વચન દ્વારા તેની વાણી આપણી સાથે વાતચીત કરે છે પ્રભુ તેની વાણી દ્વારા આપણી સાથે વાતચીત કરે છે એ આપણે યાદ રાખવાની જરૂર છે સાતમી બાબત જોઈએ તો તે આપણી સાથે પવિત્ર આત્મા દ્વારા વાતચીત કરે છે પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં ધ્યાનથી આપણે જોઈએ વાંચીએ છીએ તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રથમ સદીમાં પ્રભુના સેવકોને પવિત્ર આત્મા દ્વારા સતત અને સચોટ ધરવણી આપવામાં આવતી હતી પવિત્ર આત્મા દ્વારા પ્રભુના સેવકોને ધરવણી મળી છે અને આજે પણ વાલાઓ આજે પણ પ્રભુનો વચન દ્વારા આપણે સાથે વાતચીત કરે છે એટલું જ નહીં પણ પવિત્ર આત્મા આજે પણ આપણી સાથે વાતચીત કરે છે પવિત્ર આત્મા આજે પણ આપણી સાથે વાતચીત કરીને દોરવણી આપે છે આપણે સ્વીકારવાનું રહ્યું છે વાલાઓ હા વાલાઓ ગાલિલના કાના ગામમાં લગ્ન પ્રસંગે પ્રભુએ જે રીતે ચાકરો સાથે વાતચીત કરી હતી બિલકુલ એ જ રીતે તે આજે પણ આપણી સાથે વાત કરતા હોય છે આપણે એ આજે પણ એ સત્યને સ્વીકારવાનું રહેશે બીજો મુદ્દો જે કહેવાને માટે જઈ રહ્યો છે તે તો એ છે પ્રભુ આપણને જે કંઈ જણાવે છે એ દરેક વાતને એ ત્રિવિધ અર્થ સમાયેલો છે ત્રિવિધ સંબંધ છે
આ સત્ય વિશે પણ આપણે વિચાર કરવાનું રહેશે વાલા। આ ઈશ્વર મે સ્પર્ધતી બાબત છે તે તેમના મહિમાને અર્થે છે। એમાંની મને જે સ્પર્શતી બાબત છે એ તો મારા ભલાને અર્થે છે અને એ જ બાબત બીજાઓને પણ સ્પર્શે છે અને એ તેઓના ભલા માટે જ છે। અને એમાં કેટલીક બાબતો આપણે વિચાર કરવા, પહેલી બાબત એ છે કે પ્રભુ યેશુએ જ્યારે કહ્યું કે તે કુંડામાં પાણી ભરો અને હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ, તો અહીંયા આપણે સાતમી ને આઠમી કલમ અને અગિયારમી કલમ આપણે આ બાબત જણાવે છે અને આપણે ખાતરી થઈ શકે જ્યારે જ્યારે પ્રભુ આપણા જીવનની કોઈક બાબત સંબંધી આપણે વાત કરતા હોય છે, આપણે કંઈક બનીએ એવી ઈચ્છાને રાખતા હોય છે, તે કંઈક કરવા તથા કંઈક કહેવા માંગતા હોય છે, ત્યારે એ બાબત તેમના મહિમાને અર્થે જ હોય છે। બીજા શબ્દમાં કહીએ તો તે જે કંઈ કહે છે તેને સાંભળવાથી તથા તેમને સંપૂર્ણપણે આધીન થવાથી તેમનો જ મહિમા થતો હોય છે। પ્રભુ આપણને જે કંઈ કહે છે એ સાંભળે અને એ પ્રમાણે આપણે કરવાની હોય છે અને જ્યારે આપણે એને આધીન થઈએ છીએ ત્યારે આપણે એ મારફતે પ્રભુનો જ મહિમા થાય છે, એ આપણે સ્વીકારવાનું રહે। બીજી બાબત ત્યાં એમાં જે જણાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તે કુંડામાં પાણી ભરો હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ, તો ત્યાં આપણે સાતમી આઠમી કલમને આધારે એ બાબત તો તેઓના ચાકરોના ભલા માટે હતી, આ વાત આપણે જાણીએ છીએ કારણ કે નવમી કલમમાં આપણને જણાવવામાં આવ્યું છે કે કારભારી અને મહેમાનો એ ચમત્કાર સંબંધી કશું જાણતા નહોતા, પરંતુ ચાકરોએ એ ચમત્કારની ખબર, ચાકરોને ચમત્કારની ખબર હતી। કદાચ એવું હોઈ શકે કે એ ચમત્કાર જોઈને તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો હશે, તેઓ જ્યારે પ્રભુની આજ્ઞાને સાંભળીને પ્રભુને આધીન થયા ત્યારે તેઓ પર કેવો અજાયબ કેવો આશીર્વાદ આવ્યો વાલા। પુનર્નિયમ દસમો અધ્યાય અગિયાર ને બારમી કલમમાં પણ આપણે જોઈએ છે કે પ્રભુ આપણને જે કંઈ કહે છે એ દરેક બાબત આપણા માટે સારી જ હોય છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે વાતચીત કરે છે ત્યારે એ જે કંઈ કહે છે એ આપણા માટે સારી જ હોય છે। તેમની આજ્ઞાને આધીન થવાની વાત આવે છે એ આપણા માટે હંમેશા લાભકારી હોય છે। જો આપણે પ્રભુ કહે છે એ આપણા માટે સારી જ હોય છે અને જ્યારે આપણે આધીન થઈએ છીએ ત્યારે એ બાબતો આપણા માટે લાભકારી અથવા તો આશીર્વાદિત જ હોય છે, તેથી આપણે પ્રભુને આધીન થવું જોઈએ વાલા। પહેલો યોહાન પાંચમો અધ્યાય ને ત્રીજી કલમ અને માથીની લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય ને ત્રીસમી કલમમાં એ બાબત લખેલી છે। પહેલો યોહાન પાંચ ને ત્રણ માં કહે છે કેમ કે આપણે દેવની આજ્ઞા પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે અને તેની આજ્ઞાઓ ભારે નથી કહે છે। ઈશ્વરની આજ્ઞા પાડવી એ આપણા માટે જરૂરી છે અને માત્રીની લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય ત્રીસમી કલમમાં એ બાબત લખેલી છે કેમ કે મારી જુસરી સહેલ છે અને મારો બોજો હલકો છે। વાલા આપણે પ્રભુની આજ્ઞા માનીએ અને પ્રભુની આજ્ઞા માનીશું તો એમાં જ આપણે ભલાઈ છે અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે। ત્યાર પછી એમાં એ મુદ્દામાં જે ત્રીજી બાબત જોઈએ છે પ્રભુ ઈશ્વરે જ્યારે કહ્યું કે તે કુંડામાં પાણી ભરો હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ, સાતમી આઠમી કલમમાં એ જોઈએ છે એ બાબત લાગતા વળગતા દરેક જણ માટે લાભકારી હતી, લાભદાયક એ સમય કરવામાં આવેલા ચમત્કારથી લગ્ન પ્રસંગમાં આવેલ દરેક જણને લાભ થયો હતો। પ્રભુ જ્યારે આપણી સાથે વાત કરતા હોય છે ત્યારે એ વાત કેવળ તેમના મહિમાને અર્થે જ અને આપણા ભલાને અર્થે જ હોતી નથી, પરંતુ ઘરમાં કે ઓફિસમાં કે ગમે તે જગ્યા આપણે હોઈએ
આપણે જેઓના સંપર્કમાં આવીએ છીએ દરેક જણને માટે ઉપયોગી હોય છે. એ આપણા માટે જ નહીં કે આપણા પૂરતી જ નહીં, પરંતુ આ બધાને માટે એ ઉપયોગી હોય છે. એ આપણે એ સત્યને સ્વીકારવું પડશે. ત્રીજા મુદ્દા તરફ જઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે કેવો પ્રતિસાદ આપવો જોઈએ એ વિષય આપણે વિચાર કરીએ. ઈસુ આપણને જે કંઈ કહે છે તેને આપણે કેવો પ્રતિસાદ આપીએ છીએ એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. એમાં પહેલી બાબત કહે છે કે આપણે તરત જ આધીન થઈને પ્રત્યુત્તર આપવો જોઈએ. ઈસુ જ્યારે આપણી સાથે વાતચીત કરતા હોય, પ્રભુ જ્યારે આપણી સાથે વાતચીત કરતા હોય, તો આપણે તેનો પ્રત્યુત્તર તરત જ આપવો જોઈએ. જે કંઈ તે તમને કહે તે કરો, તેઓ વિલંબ કર્યો નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એ વિલંબ કર્યો નહીં, તેઓ તરત જ એ આધીન થયા. જ્હોન બન્યને કહ્યું હતું કે ધર્મનો આત્મા તેના વ્યવહારિક પાલનમાં રહેલો છે. એટલે કે કયા પ્રમાણે કરવું, ધર્મનો આત્મા તેના વ્યવહારિક પાલનમાં રહેલો છે. એટલે આપણે હંમેશા પ્રભુના કહ્યા પ્રમાણે કરવાની વાત આવે છે. આપણી સંપૂર્ણ ફરજ એ છે કે ઈસુ જે કંઈ કહે છે તે આપણે કરીએ. વળી ફરજ સમજીને નહીં, પરંતુ રાજી ખુશીથી કરવાની વાત આવે છે. રાજી ખુશીથી કરીએ. ઈશ્વર આપણને જે કંઈ કહેવા માંગે છે, પ્રભુ જે કંઈ કહેવા માંગે છે, તે આપણે રાજી ખુશીથી કરીએ. કોઈ ફરજ પડ્યાથી કે જબરજસ્તી ત્યાં નથી કહેતા, પરંતુ આપણે પ્રભુને જ્યારે પ્રત્યુત્તર આપીએ છીએ ત્યારે એ રાજી ખુશીથી આપવાની વાત આવે છે. બીજી બાબત એમાં જોઈશું તો આપણે પૂરેપૂરા આધીન થઈને પ્રતિસાદ આપવો જોઈએ. પ્રભુએ આજ્ઞા આપી હતી કે કુંડામાં પાણી ભરો. સાતમી કલમમાં અને તેઓ કેવી રીતે આધીન થયા હતા, તેઓએ કુંડામાં છલોછલ પાણી ભર્યું. સાતમી કલમમાં અને પ્રભુને અમુક પ્રમાણમાં આધીન થવામાં એક જોખમ રહેલું છે, પરંતુ પ્રભુ ઈચ્છે છે કે આપણે સંપૂર્ણપણે તેમને આધીન થઈએ. શું પ્રભુ આપણી સંપૂર્ણ અને પૂરેપૂરી આધીનતાને યોગ્ય નથી? આપણે વાલાઓ પ્રભુને આધીન થવાની જરૂર છે. પૂરેપૂરા આધીન થઈએ, સંપૂર્ણ રીતે આધીન થઈશું તો આપણે એ ચમત્કાર જોઈશું, આશીર્વાદ જોઈશું. ત્રીજી બાબત ત્યાં જોઈએ તો એ છે કે આપણે કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વિના પ્રતિસાદ આપવો જોઈએ. પ્રભુ જ્યારે આપણી સાથે વાતચીત કરે છે ત્યારે આપણે કોઈ પણ દલીલ કર્યા વિના એને આધીન થઈને આપણે તેને પ્રતિસાદ આપવાનો છે. ત્યાં આપણે શબ્દ પર ફરી ધ્યાન દોરીએ તો જે કઈ શબ્દનો અર્થ એવો થાય છે કે આપણે કોઈ પણ પ્રકારની કચકચ કે દલીલ કર્યા વિના તેમને આધીન થવું જોઈએ. દ્રાક્ષારસની જરૂર હતી ત્યારે કુંડાને પાણીથી ભરી દેવાની બાબત કંઈક અજુક્તિ લાગે. ત્યાં દ્રાક્ષારસની જરૂર હતી અને પાણીથી ચલો ચલ પેલા કુંડા ભરવાની વાત આવે, પરંતુ આપણે જોઈએ છે કે જમણના કારભારી પાસે પાણી લઈ જવાની વાત પણ અયોગ્ય ત્યાં લાગે. તેમ છતાં તેઓ પ્રભુને પૂરેપૂરા આધીન થયા હતા. પ્રભુ જે કંઈ કહે છે એ તમે કરો, પ્રભુ એમ જ કહેતા નહીં હોય. પ્રભુ તેની ઈચ્છા અને યોજનામાં આગળ વધે છે અને ત્યાં એ કહે છે. અને તેથી આપણે કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વિના પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે, આપણને કંઈ પણ કહે છે, તો આપણે કોઈ પણ દલીલ કર્યા વિના પ્રતિસાદ આપવો જોઈએ. વાલા વેલા કે મોડા આપણને પણ કોઈ ખાસ બાબતની જરૂર પડતી હોય છે,
એટલે કે કોઈ આપણા જીવનોને પૂરેપૂરી જવાબદારી ઉઠાવને ખ્રિસ્તને પ્રભુ તરીકે પ્રસ્થાપિત કરે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જીવનમાં અને મનમાં એ સ્થાન લેવાની ઈચ્છા રાખે છે અને એ સ્થાન ગ્રહણ કરવાનો અધિકાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલાને જ. શું આપણે તેમને સ્થાન આપવા માંગીએ છીએ? શું એ સ્થાન પ્રભુને આપણે આપી શકીશું? વાલાઓ, આજે આપણી સાથે પ્રભુ વાતચીત કરી રહ્યા છે. આપણને કહેવામાં આવે છે કે ખ્રિસ્ત જે કંઈ કહે તે તમે કરો, અને આપણે એ સત્યનો સ્વીકાર કરવો પડશે. ખ્રિસ્ત આજે પણ આપણી સાથે વાતચીત કરી રહ્યા છે. એ સત્યનો સ્વીકાર કરવો પડશે કે પ્રભુ આપણને જે કંઈ જણાવે છે એ દરેક વાતને એ ત્રિવિધ સંબંધ છે, ત્રિવિધ અર્થ સમાયેલો છે, ને આ સત્ય વિશે પણ આપણે વિચાર કરવાનું જ રહેશું. અને બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કહે છે તેને આપણે કેવો પ્રતિસાદ આપવો એ વિશે પણ આપણે વિચાર કરવાની જરૂર છે. અને વાલો, આજે આપણે પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીશું, પ્રભુને આપણા જીવનમાં ગ્રહણ કરીશું, અને પ્રભુનો જે અધિકાર છે આપણા જીવન પર એ જીવનને પ્રભુને માટે સમર્પિત કરી દઈશું. વાલાઓ, આપણા જીવનને પ્રભુએ આશીર્વાદિત કરશે અને આપણા જીવનને પ્રભુ તેના મહિમાને માટે વાપરશે, એની સેવાને માટે વાપરશે અને આશીર્વાદિત કરશે. પ્રભુના વચનો માટે આભાર માનીએ છીએ અને પ્રભુ ચોક્કસ આ બાઇબલ સ્ટડી મારફતે તમારી મારી સાથે વાતચીત કરશે. પ્રભુના વચનો માટે આભાર માનતા આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. પિતા, અત્યારે ખાસ રીતે બાઇબલ સ્ટડીમાં તમે દોરી ગયા યોહાન લખેલી સુવાર્ત બીજા અધ્યાયમાંથી. પ્રભુ, અમે બાઇબલ સ્ટડી કરી શક્યા, તમે અમને મદદ કરી, અમારી સહાય કરી, અને બોલવાને માટે સામર્થ્ય આપી આભાર માનીએ છીએ. જેટલા પણ પ્રભુ આ બાઇબલ સ્ટડીમાં ભાગીદાર બન્યા છે બધાને યોગ્ય સમજણ સાથે તમે દોરી જજો અને દરેકને આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરતા તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈશ. પછીના સમયમાં તમે અમારી સાથે પાસે રહેજો, દોરજો, ચલાવજો, સંભાળજો, રક્ષણ કરજો અને તમારી કૃપામાં દોરી જજો. અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો, સ્વીકાર કરવા. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां.
उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जो हमने भारे कछ बैठी
माटे जे तू कैसे ते करीशू खुशी थी तारो नमूनो लईने आज्ञा पाळीशू प्रीति थकी तारी पाछळ चालीशू काम मारू जोई बीजा पुरुषे शाहेदी देवनु काम करवामा पूरु मन पण राखीशू दुख वेठीने तारी पाछळ चालीशू